નમસ્તે બાળ મિત્રો, હું દક્ષા મકવાણા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આગળ આપણે ફોર લાઇનની નોટમાં લખ્યું A થી B સુધી ચાર અક્ષર લેખા, હવે સ્મોલ લેખા અને કેપિટલ લેખા. એ તો આગળ મેં તમને સમજાવ્યો. આજે આપણે E A G અને H એવી રીતે ફોર લાઇનની નોટમાં એક પેજમાં વચ્ચે લખો, આખે એક પેજમાં બે અક્ષર લખવાના છે, બીજા પેજમાં બે અક્ષર લખવાના છે. લખતા ખાસ શીખવાનું છે, જે આપણે કેપિટલ અક્ષર લખવાની તો ટેવ છે, પણ આ સ્મોલ આલ્ફાબેટ લખવાની ટેવ નથી, એ આપણે સરસ રીતે લખવાના છે. ચાલો આપણે લખીએ. ચાલો ઈ અને આ ઈ, એ બી સી ડી ચાર અક્ષર આપણે લખ્યા, હવે ઈ, ઈ તો આપણે આવડે જ છે. ઈ ફોર લાઇનમાં લખવાનું, આ લીટીનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ ઈ છે એ વચ્ચેની લાઇનમાં જ આવશે, ઊંચો નીચો થવો જોઈએ નહીં. ઈ ઈ ફોર આઈ, પછી એફ 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 માં એફ માં શું ફેર છે? આ એફ નો એટલો સીધો છે, સેલો છે, અહીંથી આમ ગોળાકાર કરશું. એફ પેલા સીધો લીટો કરશું આ, પછી ગોળાકાર કરશું. પછી શું છે? જી જી જે રીતે આપણે લખતા એવી રીતે આ સી ગયો, પછી એમથી આમ જી. આ જી નીચેની લીટી નડવાનો છે, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં ઉપર આ જી એમ ઉપરની લીટી નડી નથી લખવાનો, સ્મોલ આલ્ફાબેટ તો જી નીચેની લીટી નડીને લખવાનું છે, વચ્ચેની અને નીચેની. પછી એચ, એચ પણ સેલો જ છે, પેલા આપણે કેવી રીતે લીટો કર્યો, બરાબર. પછી અહીંથી આ પાછી પેન્સિલ ને એચ, એચ આવો સરસ જ થવો જોઈએ, ઊંચા નીચો થવો જોઈએ નહીં. હવે આપણે બે વાર એ લખશું. આ વચ્ચેની લાઈનમાં લખવાનું છે ઈ, બરાબર. ઈ નો વચ્ચેનો લીટો મોટો થવો જોઈએ નહીં. ઈ હવે એ આ સીધો લીટો કરવાનો, બરાબર. એટલે લખવામાં સરળતા રહી અને સરસ લખાય, અક્ષર પણ સારા થાય. એક ફોર કી સાથે બોલીએ છીએ ને, એફ આઈ એસ આ ઈ ઈ છે એ વચ્ચેની લીટીમાં લખેલો છે, એફ ઉપરની લીટી નડીને લખેલો છે, જી નીચેની લીટી નડીને લખવાનું રહેશે, બરાબર. આ કેપિટલ જી લખો, આવી રીતે આમ કરી નીચેની લીટીને અડાડવાનો છે. ચાલો જી છે ને, હવે એચ નીચેની લાઈન